હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું ઘરના જૂનાથી જૂના માટલામાં કેવી રીતે ઠંડુ પાણી રાખવું. ગરમી શરૂ થાય એટલે પાણી આપણે બધાને ઘરમાં ઠંડુ જોઈતું હોય છે. એવામાં ફ્રીજની બોટલો ભરવી અને ફ્રીજનું ઠંડુ પાણી પીવું, એના કરતાં હું તમને આજે એક સિમ્પલ રીત જણાવવાની છું જેનો ઉપયોગ કરી અને તમે પહેલી વારમાં જ માટલામાં એકદમ ઠંડુ પાણી તૈયાર કરી શકો છો. કોઈ તમારે નવું માટલું લેવાની ઝંઝટ નથી અને સાથે ફ્રીજનું પાણી પીવાથી પણ તમે બચી શકો છો. તો ચાલો ઘરના જૂનાથી જૂના માટલામાં ઠંડુ પાણી કેવી રીતે રાખવું એની રીત જોઈ લઈએ. જો તમને આ વિડીયો યુઝફુલ લાગે તો આને વધારેમાં વધારે લાઇક અને શેર કરજો. તો હવે સૌથી પહેલાં જૂનાથી જૂના માટલાની ગરમી દૂર કરી અને માટલામાં પાણી ઠંડુ રાખવા માટે આજે હું તમારી સાથે એક સિમ્પલ રીત શેર કરવાની છું. ગરમીઓ શરૂ થાય એટલે આપણને બધાને ઠંડુ પાણી જોઈએ. એવામાં જો તમે ફ્રીજનું ઠંડુ પાણી પીવો તો તમારી હેલ્થને એ ખૂબ જ નુકસાન કરે છે અને સાથે ઇલેક્ટ્રિસિટી પણ ખૂબ જ જોઈએ છે. અહીંયા હું તમને એક સિમ્પલ રીત બતાવું છું જેનાથી તમે માટલામાં ફ્રીજ જેવું ઠંડુ પાણી કરી શકો છો. પહેલાં માટલામાંથી બધું પાણી કાઢી અને માટલાને ખાલી કરી લેવાનું છે. માટલું આ રીતે ખાલી થઈ જાય અને અંદરથી હલકું એવું ભીનું હોય ત્યારે તમારે એમાં એક ટેબલ સ્પૂન જેટલું સિંધાળું મીઠું ઉમેરવાનું છે. અહીંયા સાદું મીઠું વાપરવાની જગ્યાએ તમારે સિંધાળું મીઠું વાપરવાનું. સિંધાળું મીઠું માટલાની ગરમીને દૂર કરવા માટે એકદમ ઉપયોગી છે, પણ જો ઘરમાં સિંધાળું મીઠું ના હોય તો તમે સાદું મીઠું પણ વાપરી શકો છો. તો એક ટેબલ સ્પૂન જેટલું સિંધાળું મીઠું આપણે માટલામાં આ રીતે બધી બાજુ અંદર ફેલાવી દેશું. થોડું મીઠું તમે આ રીતે ફેલાવી દો પછી તમારે માટલાને સ્ક્રબરથી એકદમ સારી રીતે સ્ક્રબ કરવાનું છે. તો અહીંયા મેં આ રીતનો એક પ્લાસ્ટિકના વાયરવાળો ખૂંચો લીધો છે, એની ઉપર પણ આપણે એક ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરી દેશું અને આ રીતે ભીના માટલાને તમારે બધી બાજુ નમકથી હલકા હલકા હાથે રબ કરવાનું છે. આ રીતે એકદમ હળવા હાથે માટલાની ફરતી સાઈડ તમારે ઘસવાનું છે. આવું કરવાથી માટીના જે છિદ્રો હોય એ બધા ખુલી જશે અને એમાં જે કાંઈ પણ ગરમી હોય એ પણ બધી દૂર થઈ જશે. તો તમે અંદરની સાઈડ આ પ્રોસેસ માટલામાં કરી લો, પછી સેમ તમારે ફરી સ્ક્રબરમાં થોડું સિંધાળું મીઠું લેવાનું અને બહારથી પણ માટલાને આ રીતે મીઠાથી રબ કરી લેવાનું. જો કોરું લાગતું હોય બહારની સાઈડ તો તમારે થોડું આ રીતે પાણીવાળું સ્ક્રબર કરી અને બધી બાજુથી હળવા હળવા હાથે માટલાને આ રીતે ઘસી લેવાનું જેથી માટલાની બધી જ ગરમી દૂર થઈ જશે. તમે આ રીતે એકવાર માટલાને ઘસી લો પછી તમારે આ માટલાને જે નમકવાળું માટલું છે એને લગભગ 15-20 મિનિટ માટે આ જ રીતે રેસ્ટ આપી દેવાનો. તો કોઈ તમારે આમાં પાણીથી માટલાને ભરવાની ઝંઝટ નથી. આ રીતે તમે એને રેસ્ટ આપી દેશો એટલે બધી જ જે માટીની ગરમી છે એ નમક સાથે ભળી જશે. તો હવે લગભગ 15 મિનિટ પછી આપણે ફરી સ્ક્રબર લેવાનું છે અને આપણે આ માટલાને સ્ક્રબરથી સારી રીતે વોશ કરવાનું છે. તો અહીંયા આપણે નળ પાણીનો ચાલુ કરી દેવાનો અને માટલાને સ્ક્રબરથી અંદર અને બહારથી સારી રીતે ઘસી અને તમારે બધો જ જે નમક છે એને કાઢી લેવાનું છે. ઘણા લોકો એવું કહેશે કે માટલામાં અંદરની સાઈડ કોઈ દિવસ આ રીતે સ્ક્રબરથી ના ઘસવું જોઈએ, પણ હા, જ્યારે માટલું જૂનું થઈ જાય ત્યારે અને અથવા તો એમાં પાણી ઠંડુ ના થતું હોય ત્યારે તમારે આ રીતે માટલાને વીછળવું બહુ જરૂરી છે જેથી માટીના છિદ્રો ખુલી જાય અને એમાં થોડું એર સર્ક્યુલેશન થાય અને સાથે એમાં પાણી ઠંડુ પણ થાય. તો આ રીતે બહાર અને અંદરની સાઈડ બંને બાજુ તમારે સ્ક્રબરથી સરસ ઘસવાનું છે. તમે આ પાણી જુઓ, બધું પાણી આ રીતે આપણે કાઢી લેવાનું છે અને પછી અંદરની સાઈડ સરસ વોશ થઈ જાય માટલું, પછી તમારે બહારની સાઈડ વોશ કરી લેવાનું. તો આ પ્રોસેસ તમારે ઉનાળામાં મિનિમમ અઠવાડિયામાં એકવાર કરવાની અને જો માટલું વધારે જૂનું હોય તો તમે 2-3 વાર પણ આ રીતે નમક સાથે પાણીને નમક સાથે માટલાને વોશ કરી શકો છો જેનાથી તમારા માટલામાં પાણી ખૂબ જ ઠંડુ રહેશે. તો હવે તમે જો મેં માટલાને બધી બાજુથી સારી રીતે ક્લીન કરી લીધું છે, બધું જ નમક આ રીતે કાઢી લીધું છે. એકવાર સાદા પાણીથી માટલાને એકદમ સરસ આપણે વીછળી લેશું અને પછી આ માટલાને આપણે સ્ટેન્ડ પર રાખી દેશું. તો આ રીતે આપણે માટલાને હવે કોરું કરી આ રીતે બધું એમાંથી પાણી કાઢી અને સ્ટેન્ડ પર રાખી દેશું.
હવે આ માટલામાં આપણે પાણી ઠંડુ રાખવાનું છે, તો પાણી ઠંડુ રાખવા માટે અહીંયા આપણે જે કંતાન કે જે કોથળો, ઘણા લોકો બારદાન પણ કહેતા હોય છે, એ મેં લીધો છે. તો આનાથી બહુ ઠંડુ પાણી રહેશે, કેમ કે આ જે કંતાન કે જે આ કોથળો છે એ લાંબા સમય સુધી તમે એકવાર ભીનો કરશો તો ભીનો રહેશે, અને કોરો થતાં ખૂબ જ સમય લાગે છે. એટલે જનરલી પાણી કે પછી આઈસ્ક્રીમને ઠંડુ કરવા માટે આ રીતના કોથળા વપરાતા હોય છે. તો અહીંયા આપણે એને સરસ ભીનો કરી લેશું. જો તમારી પાસે જાડો કોથળો હોય તો તમારે એને આ રીતે થોડો કટ કરી અને બને ત્યાં સુધી પતલો કોથળો લેવાનો, બહુ જાડો નહીં લેવાનો. જો ડબલ લેયરનો હોય તો તમારે એને કાપી અને આ રીતે સિંગલ લેયરનો કરી દેવાનો. કોથળો સરસ ભીનો થઈ જાય પછી આ રીતે કોથળાથી આપણે માટલાને કવર કરી દેશું. તો તમને એવું લાગશે કે આ રીતે કોથળાથી માટલાને કવર કર્યું હોય એ કેવું લાગે, પણ આને તમારે હજી આના ઉપર આપણે કપડું પણ ઢાંકવાના છીએ, જેનાથી તમારું માટલું કિચનમાં પડ્યું હશે ને તો પણ એકદમ સરસ લાગશે. તો આ રીતે હવે કોથળો કોરો થાય પછી આ રીતે માટલાથી અલગ ના થઈ જાય એના માટે આપણે એને આ રીતની કોઈ દોરીથી બાંધી દેશું. તો મેં આ રીતની જે એડજસ્ટેબલ દોરી હોય એ લીધી છે, જે આ રીતે તમે જેટલી સ્ટ્રેચ કરો એટલી સ્ટ્રેચ થશે અને એકદમ સરસ ટાઈટ રહેશે. તો આને આપણે આ રીતે સરસ મજાની બધી બાજુથી બે આ હૂંકની મદદથી પેક કરી લેશું. તો અહીંયા તમે જો મેં એકદમ સારી રીતે કોથળો માટલાની ફરતે આ દોરીથી લગાવી દીધો છે. હવે આપણે આના ઉપર આ રીતનું એક કોટનનું કપડું ઢાંકી દઈશું, જેનાથી કોથળો અને દોરી બંને પ્રોટેક્ટ થશે અને માટલું દેખાવમાં પણ સરસ લાગશે, સાથે બહારની જે ગરમી છે એ બધી આ કપડામાં એબ્ઝોર્બ થઈ જશે. તો અહીંયા મેં આ રીતનું લાલ કપડું લીધું છે, તમે કોઈ પણ ડાર્ક કલરનું કપડું લઈ શકો છો. જનરલી તમે જોયું હશે કે ગુલ્ફીવાળા કે કોઈ આઈસ્ક્રીમવાળા આ રીતનું લાલ કપડું જ માટલામાં વીંટતા હોય છે. જ્યારે તમે માટલા ગુલ્ફી ખાધી હોય તો તમે જોયું હશે એમાં. તો આ રીતે આપણે, હું લાલ કપડું વાપરું છું પણ મેં તમને કહ્યું એમ કોઈ પણ ડાર્ક કપડું કલરનું તમે વાપરી શકો છો. તો અહીંયા મેં આ રીતે કપડાથી પણ માટલાને કવર કરી દીધું છે. તો બસ આ રીતે તમારું માટલું સરસ કવર થઈ જાય કપડાથી, પછી તમારે માટલાને આ રીતે થોડું પાણી ઉમેરી અને ભીનું કરી દેવાનું, જેથી લાંબા સમય સુધી તમારું માટલું ભીનું રહે અને એમાં જે તમે પાણી ઉમેરો છો એ એકદમ સરસ ઠંડુ રહે. તો હવે આપણે આ રીતે સરસ મજાનું માટલું ઠંડુ કરી લઈએ પછી આપણે એમાં પાણી ભરવાનું છે. તો માટલામાં આપણે આ રીતે હું ગણો રાખી દઈશ અને પાણી ભરાવવા માટે ચાલુ કરી દઈશ. તો આ રીતે આપણે ગણામાં આ રીતે નળીને રાખી અને માટલાને ભરી લેશું. માટલું સરસ ભરાઈ જાય એટલે આપણે ગણાને કાઢી લેશું અને આ રીતે આપણે માટલાને ની અંદર જે પાણી છે એને ઠંડુ થવા દેશું. તો અહીંયા મેં માટલાની પાછળ જ આ રીતે નાનું એવું એક હૂંક કરાવેલું છે, એમાં આ રીતે ગણો આપણે રાખી દઈશું. આપણે જે માટલાને ક્લીન કરવા માટે ખૂંચો વાપરતા હોઈએ એને પણ આ રીતે અલગ જ રાખવાનો, એને માટલા ક્લીન કરવા સિવાય બીજે ક્યાંય નહીં વાપરવાનો. તો બંનેને હું આ રીતે લગાવી દઈશ અને પાણીને આપણે લગભગ 2-3 કલાક જેવું ઠંડુ થવા દઈશું. તો જો ઉનાળામાં તમે રાત્રે માટલું ભરી લો તો સવારમાં તમારું માટલામાં પાણી એકદમ બરફ જેવું ઠંડુ થઈ જાય છે, અને દિવસે ભરો તો તમને થોડો માટલામાં પાણી ઠંડુ થવામાં સમય લાગે છે. અહીંયા તમે 2-3 કલાક પછી જો એકદમ સરસ મજાનું પાણી ઠંડુ થઈ ગયું છે. આ પાણી હજી આમાં જેમ જેમ રહેશે એમ એમ ઠંડુ થતું જશે. તો ગરમીમાં ફ્રીજનું પાણી પીવા કરતાં તમે માટલામાં આ રીતે થોડી પ્રોસેસ કરી અને પાણી ઠંડુ રાખી શકો છો. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તમે પાણી ઠંડુ રાખવા માટે શું કરો છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો આને વધારેમાં વધારે લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.